આજે આપણે ધોરણ 12 મનોવિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર 1 સંવેદન ધ્યાન અને પ્રત્યક્ષીકરણ વિશે આપણે અભ્યાસ કરીશું. મિત્રો, સૌથી પહેલા આપણે પ્રકરણ નંબર 1 જે ટાઇટલ છે એ ટાઇટલની વ્યાખ્યા આપણે સમજીશું. ટાઇટલનું નામ છે સંવેદન ધ્યાન અને પ્રત્યક્ષીકરણ. હવે મિત્રો, સંવેદન કોને કહેવાય? તો જે આપણું સંવેદન છે, આપણી જ્ઞાનેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો એટલે કે આપણી આંખ, નાક, કાન, બરાબર, આ બધી શું છે? આપણી જ્ઞાનેન્દ્રિયો છે કે જેના દ્વારા આપણને શું થાય છે? જ્ઞાન પ્રાપ્ત થાય છે. આંખોથી આપણે જોઈએ છીએ, કાનથી આપણે સાંભળીએ છીએ, નાકથી આપણે સુગંધ દુર્ગંધ આપણને ખબર પડે છે. એટલે સંવેદનની આપણે ખરેખર વ્યાખ્યા સમજીએ તો સંવેદન એટલે કે જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો ઉદ્દીપકનો અનુભવ. હવે ઉદ્દીપક એટલે શું? તો ઉદ્દીપક એટલે કે આપણને, દાખલા તરીકે શિયાળાની અંદર આપણને ઠંડી લાગે તો તાત્કાલિક ખબર પડી જાય છે કે મને ઠંડી લાગે. ઉનાળાની ઋતુ હોય અને આપણને ગરમીનો અહેસાસ પણ આપણને થાય છે. ચોમાસાની અંદર આપણા શરીર પર કોઈ પણ પાણી પડે તો શું થાય છે? આપણને સંવેદન ગ્રંથિ આપણે તાત્કાલિક ખબર પડી જાય છે કે આપણા શરીર પર શું થયું? પાણી પડ્યું. એટલે સંવેદન વસ્તુ એવી છે કે જે આંખો દ્વારા થઈ શકે, વિચારો દ્વારા સંવેદન ઉપજે, કોઈકના કહેવાથી, સાંભળવાથી અચાનક વિચાર આવી જાય ને આપણને, તો પણ આપણા શરીરમાં સંવેદના ઊભી થઈ જાય છે. દાખલા તરીકે આપણે પ્રાર્થનામાં બોલવાનું હોય અને આપણે પ્રાર્થનામાં બેઠા છીએ અને આપણે શું કરવાનું છે? પ્રાર્થનામાં બોલવાનું છે. તો આપણે બેઠા હોઈએ અને આપણે અચાનક પ્રાર્થનાનું નામ લઈએ કે આજે હું બોલીશ તો કેવું બોલાશે, તો આપણને તાત્કાલિક આપણા શરીરમાં શું થાય છે? ધ્રુજારી ઉત્પન્ન થઈ જાય છે. એ શું છે? આપણું સંવેદન છે. કારણ કે મનુષ્ય જે છે કેવું છે? સંવેદનશીલ પ્રાણી છે. મનુષ્યમાં સતત સંવેદના શું થાય છે? ઉપસ્થિત રહે છે. જેવું આપણે વિચારીએ એવી આપણને શું થશે? સંવેદના ઉદ્ભવશે. એટલે કે સૌથી વધારે તો આપણી વિચાર શક્તિ ઉપર સંવેદના ઉદ્ભવે છે. તમે જે તે ક્ષણે જેવો વિચાર કરશો એવો આપણા શરીરમાં શું થશે? હોર્મોન્સમાં ફેરફાર થશે. દાખલા તરીકે કોઈક રડતું હોય તો આપણને શું થશે? એ રડવાનો અવાજ આપણા કાનમાં સંભળાશે તો આપણે તાત્કાલિક તંત્ર જે છે, શરીરની જે ક્રિયા છે, તાત્કાલિક આપણા હાવભાવ શું થશે? બદલાઈ જશે. એટલે એ શું છે? આપણું સંવેદન છે. કારણ કે મનુષ્ય શું છે? આપણું સંવેદનશીલ પ્રાણી છે. એટલે કે સંવેદન એટલે કે જ્ઞાનેન્દ્રિય દ્વારા થતો ઉદ્દીપકનો અનુભવ. એમાં કોઈ પણ પ્રકારનો બાહ્ય ઉદ્દીપકની અસર આપણી જ્ઞાનેન્દ્રિયો પર થાય. દાખલા તરીકે કોઈક સારા કપડાં પહેરેલા હોય તો આપણે તાત્કાલિક આપણું શરીર શું થશે? સંવેદનશીલ છે. આપણને તાત્કાલિક વિચાર આવી જશે કે આવા કપડાં મારે પણ જોઈએ. એ શું છે? આપણી સંવેદનશીલતા છે. કારણ કે આપણા શરીરના અંગો કેવા છે? બધા જ અંગો સંવેદનશીલ છે. એના પછી આપણે બીજું જોઈએ ધ્યાન. ધ્યાન કોને કહેવાય? ખરેખર ધ્યાનની વ્યાખ્યા શું? તો ધ્યાન એટલે કે ચોક્કસ ઉદ્દીપકની પસંદગી કરવામાં આવે અને એના પર એકાગ્ર બનવાની પ્રક્રિયા. કોઈ પણ ઉદ્દીપકની આપણે શું કરવાની? પસંદગી કરવાની. દાખલા તરીકે આપણે ક્લાસમાં બેઠા બેઠા બહાર મેદાનમાં કોઈક રમતું બાળક જોઈએ છીએ તો આપણે એકાગ્રતાથી જ્યારે એ બાળક પર ધ્યાન ધરશું, બરાબર, તો શું થશે? આપણે જે મગજના જે વિચારો છે, આપણી આંખ છે, એ પછી શું કરશે? જ્યારે બહાર મેદાનમાં બાળકને જોઈશું તો બાળક આપણને શું થશે? આપણને બાળક વિશે આપણને વિચારો ઉદ્ભવવા લાગશે. એટલે કે આપણે બાળકના વિચારોમાં આપણે શું કરશું? ખોવાઈ જઈશું. દાખલા તરીકે આપણે પ્રાર્થનામાં બેઠા છીએ અને બેઠા બેઠા
અંદર જ પ્રાર્થના હોલ હોય કે આપણે બહાર પ્રાર્થના કરતા, ગમે તે જગ્યાએ પ્રાર્થના કરતા હોઈએ આપણે, તો આપણે બેઠા બેઠા જો કોઈ પણ માણસનો જો વિચાર કરીએ, એવું જરૂરી નથી કે તમે આંખોથી જ કરી શકો. બરાબર, તમે સ્વપ્ન સ્વરૂપે તમે ખાલી વિચાર જ કરો. બરાબર, પણ આપણે વિચાર કેવો કરવાનો? એકાગ્રતાથી. દાખલા તરીકે આપણે એકાગ્રતામાં બસની વાત કરીએ, બસનું જો આપણે ધ્યાન ધરીએ તો આપણને શું થશે? મગજની અંદર બસના પૈડા કેટલા હોય, કઈ બાજુ દરવાજો હોય, ડ્રાઈવર કઈ બાજુ હશે, અંદર કેટલા માણસો હોઈ શકે, અને આપણે ક્યારેક બેઠા હોઈએ અને આપણને કોઈ તકલીફ પડી હોય ને, તો એ તકલીફ પણ આપણે ધ્યાન ધરવાથી શું થશે? એ બધા જ વિચારો આપણને હાલ જ બનતું હોય એવી ઘટના આપણને જોવા મળશે. એટલે કે ધ્યાન એટલે ચોક્કસ ઉદ્દીપકની પસંદગી કરવાની, કોઈ પણ એક વસ્તુને આપણે જોવા માટે એકાગ્રતા બનવું, એટલે કે ચોક્કસ ઉદ્દીપકની પસંદગી કરી તેના પર આપણે શું કરવાનું? એકાગ્ર બનવાની પ્રક્રિયા. અને આ જે ધ્યાનની વ્યાખ્યા છે એ H.E. ગેરેટે આપી છે. એના પછી વાત કરીએ પ્રત્યક્ષીકરણ. પ્રત્યક્ષીકરણ ખરેખર શું કહેવાય એ શબ્દને સમજીએ તો, પ્રત્યક્ષીકરણ એટલે સંવેદનો દ્વારા જ્ઞાનેન્દ્રિયો પર અસર કરતા કોઈ પણ પદાર્થ. સંવેદનો દ્વારા, કારણ કે મનુષ્ય કેવું છે? સંવેદનશીલ પ્રાણી છે. અને આ સંવેદનશીલતાને કારણે આપણી જે જ્ઞાનેન્દ્રિયો છે એ જ્ઞાનેન્દ્રિયો પર અસર કરતા કોઈ પણ પદાર્થ. હવે તમે વિચારો, કોઈ પણ માણસને જોઈએ ને તો આપણે દુઃખી થઈ જઈએ, કારણ કે આપણને શું જોઈએ? જે માણસને આપણે જોઈએ છીએ એમની જોડે જે છે, એમની જે ટેવ છે, બરાબર, એ જે કરી રહ્યું છે એ આપણને પણ કરવાનું મન થાય. અને એના કારણે બરાબર આપણી પરિસ્થિતિનું તાત્કાલિક જ્ઞાન, એટલે કે કોઈ પણ સંવેદન દ્વારા જ્ઞાનેન્દ્રિય ઉપર અસર કરતા કોઈ પણ પદાર્થ કે પરિસ્થિતિનું તત્કાલિક જે આપણને જ્ઞાન મળી જાય એને શું કહેવામાં આવે? પ્રત્યક્ષીકરણ કહેવામાં આવે. અને આ વ્યાખ્યા કોને આપી, કયા મનોવૈજ્ઞાનિકે આપી? તો આ વ્યાખ્યા કોલિન્સ અને ડ્રેવર નામનો જે મનોવૈજ્ઞાનિક હતા, આ બંને વૈજ્ઞાનિકોએ આ વ્યાખ્યા આપી. અને એમને કીધું કે સંવેદનો દ્વારા જ્ઞાનેન્દ્રિયો પર અસર કરતા કોઈ પણ પદાર્થ કે પરિસ્થિતિ શું થશે? તાત્કાલિક જ્ઞાન આપણને મળશે. એ આપણે શું કહેવાય? પ્રત્યક્ષીકરણ. તાત્કાલિક આપણે જો કોઈ પણ વસ્તુ જોઈશું તો આપણને શું થશે? તાત્કાલિક આપણા શરીર પર અસર થઈ જશે. તો આ વસ્તુ આપણે જોઈ, સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ. આ જે ત્રણ વ્યાખ્યા છે, આ ત્રણ વ્યાખ્યાના પ્રકારો, એમના અર્થ, એમનું વિશ્લેષણ, બસ આ ચેપ્ટરની અંદર આ ત્રણ જ શબ્દો વિશે આપણે શું કરવાનું છે? ઊંડાણપૂર્વક માહિતી મેળવવાની છે. તમે ધોરણ 11માં અભ્યાસ કરી ગયા છો તે પ્રમાણે મનોવિજ્ઞાન અભ્યાસ જે છે, એટલે કે જે મનોવિજ્ઞાન જે છે, બસ અત્યારનો આપણો જે વિષય, એ મનોવિજ્ઞાનના અભ્યાસમાં કેન્દ્ર સ્થાને શું રહેલું છે? માનવ વર્તન રહેલું છે. એટલે મનોવિજ્ઞાન જે વિષય છે, આ મનોવિજ્ઞાનમાં શું હશે? આખા મનોવિજ્ઞાનની અંદર આપણે માનવના વર્તનો જ આપેલા છે કે માનવ કઈ કઈ પ્રવૃત્તિ કરે, કયા કયા વિચારો કરે. આપણને જે ભણવામાં રસ નથી હોતો, આપણને કોઈ પણ ચલાવે વસ્તુ યાદ નથી રહેતું, એના માટેનું કારણ પણ કોણ હોય છે? આપણે પોતે. કેમ? કારણ કે આપણા જે વિચારો, આપણી ઈચ્છાઓ પૂરી થતી નથી. અને આપણે શું કરીએ છીએ? આપણે એક મિનિટમાં ઘણા બધા વિચારો કરી શકીએ છીએ, અને ઘણા બધા વિચાર આપણા મગજમાં શું થાય છે? સતત આવ્યા જ કરે છે. અને આપણા વિચારની પરિપૂર્તતા ક્યારે થતી નથી. એટલે આપણે શું કરશું? ગમે એવું ભણાવવામાં આવે તેમ છતાં આપણે શું કરશું? સતત આપણે આપણા વિચારોમાં ખોવાયેલા જ રહીએ છીએ. ગમે એટલા પૈસા આપી દેવામાં આવે, ગમે એટલા કપડાં સારા લાવી આપવામાં આવે, બરાબર, ગમે એવું સારું ખાવાનું બનાવી તમને આપવામાં આવે, તેમ છતાં મનુષ્ય શું થાય છે? સતત દુઃખીને દુઃખી રહે છે. કેમ? કારણ કે આપણે જે વિચારો છે મગજની અંદર, એ મગજના વિચારો આપણને ક્યારે પરિપૂર્તતા થતી નથી. કારણ કે આપણને લોકોને જોઈ એમના જેવું આપણને કરવાનું મન થાય, બરાબર, અને એના કારણે દરેક વિચારો જે છે આપણા પૂરા થતા નથી. અને એના કારણે જે આપણને અસર થાય છે, બરાબર, એટલે આપણે છેલ્લે એમ જ કહીશું કે અમને યાદ રહેતું નથી, ભણવામાં મૂડ નથી.
તો આ બધાનું કારણ આ શેના કારણે થાય, બરાબર, આના નિવારણ માટેના ઉપયોગો, બરાબર, આ બધી જ વસ્તુ, બરાબર, મનોવિજ્ઞાનની અંદર શું કરવામાં આવે છે, તમારે દરેક માહિતી આની અંદર મળી જશે. કારણ કે મનોવિજ્ઞાન શું છે? આપણું મનનું વિજ્ઞાન છે. તમારા મનના બધા જ વિચારો જે મનોવિજ્ઞાનિક હશે ને સારો એવો, બરાબર, જે PhD કરેલું હશે, એ તારો આપણા મગજના વિચાર આપણા હાવભાવ ઉપરથી જ આપણને કહી દે કે આપણે શું વિચાર કરી રહ્યા છીએ. એટલે મનોવિજ્ઞાનના અભ્યાસમાં કેન્દ્ર સ્થાને શું રહેલું છે? માનવ વર્તન રહેલું છે. માનવ વર્તનને અસર કરતા પરિબળો કેવા છે? અનેક છે. આપણને અસર કરે એવા પરિબળો અનેક છે. કયા કયા? એક તો આપણું વાતાવરણ. આપણે વાતાવરણમાં જે વસ્તુ જોઈએ છીએ, બરાબર, જેનું અનુકરણ કરીએ, જે વસ્તુ દેખાય, એટલે પછી શું થાય? આના જેવું મારે હોય તો સારું, બરાબર. એટલે આપણને જે અસર કરે ને એવા અનેક પરિબળો રહેલા છે. એમાંનું એક મહત્વનું પરિબળ છે શરીરતંત્ર. અને આ શરીરતંત્રની રચના, તેના કાર્યો, શરીરતંત્ર દ્વારા અનુભવાતા સંવેદનો અને વ્યક્તિએ કરેલું અર્થઘટન આ માનવ વર્તનને શું કરે છે? અસર કરે છે. આપણા શરીર જે તંત્ર છે, શરીરના અંગો છે, શરીરની જે રચના છે, અને લોકો જે કાર્ય કરી રહ્યા છે, લોકોને આપણે જોઈને શું થાય છે? એ જે કરે છે એવું મારે પણ હોય તો સારું. અને એના કારણે આપણને શું થાય છે? એ માનવ વર્તનના બધા જ પરિબળો આપણને શું કરે છે? અસર કરે છે. માનવી પોતાની આસપાસના જગતના અનુભવોની જાણકારી જ્ઞાનેન્દ્રિયો દ્વારા મેળવે છે. આપણે કોઈ પણ આજુબાજુની માહિતી મેળવવી હોય તો આપણે જ્ઞાનેન્દ્રિયો દ્વારા મેળવશું. સાંભળવું હોય તો કાનથી, સુગંધ હોય તો નાકથી, અને કોઈ પણ જગ્યાનો વિચાર કરવો હોય તો આપણે સીધું મન જે છે આપણે એક મિનિટમાં ક્યાંથી ક્યાં જતું રહે છે. અને સતત આપણું મગજ શું થાય છે? આપણે આપણા વિચારોમાં જ મગ્ન રહીએ છીએ, એટલે કે ખોવાયેલા રહીએ છીએ. બાહ્ય જગતમાં રહેલા વિવિધ ઉદ્દીપકોમાંથી અમુક પસંદગીયુક્ત ઉદ્દીપક પ્રત્યે માનવી પોતાની સમગ્ર માનસિક એકાગ્રતા કેન્દ્રિત કરે છે. આપણે કોઈ પણ મેળવવાની ઈચ્છા હોય તો પછી શું કરીએ? આપણે ભલે આપણને ના મળે પણ સતત જ આપણે એ વિચારોમાં એકાગ્રતાથી શું કરીએ છીએ? કેન્દ્રિત થયેલા રહીએ છીએ 24 કલાક. અને જગત વિશેના પોતાના ભૂતકાલીન અનુભવો અને શિક્ષણને આધારે માનવીય ઉદ્દીપકને શું કરશે? અર્થઘટન કરી તે મુજબ શું કરે છે? વર્તન કરે છે. અને માનવ વર્તનની આ પ્રક્રિયાને મનોવિજ્ઞાનમાં અનુક્રમે સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ તરીકે ઓળખવામાં આવે છે. અને આ પ્રકરણની અંદર આપણે સંવેદનનો અર્થ શું થાય, એના પ્રકારો કયા કયા, ધ્યાનનો અર્થ સ્વરૂપ અને એના લક્ષણો કયા છે, ધ્યાનના નિર્ધારકો કયા છે, પ્રત્યક્ષીકરણનો ખરેખર અર્થ શું, પ્રત્યક્ષીકરણ પ્રક્રિયા કોને કહેવાય, પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો તેમજ ઊંડાઈ અને અંતરના જે પ્રત્યક્ષીકરણની જે માહિતી છે એ આપણે આ પાઠની અંદર સવિસ્તાર શું કરવાની છે? માહિતી મેળવવાની છે. અને આ માહિતી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર